राम राम ने सीताराम डायरा ने माताजी बधाई ने हाजर नरवा राखे। केम छो बधा मजामा ने? अमे पण जो मजामा छे, तमे पण मजामा छो एवी आशा साथे आजनो व्लॉग काई चालू करिए। तो स्वागत छे तमारू नवा एक व्लॉगमां। खावाना जो हाथ हवा हाथ जेवुं थाय छे ने आपणे दाणानुं सणानुं वावतर करवा, कारण के आज काले दिवाळी वही गई अने आजे छे ધોકો। ધોકો તો વૈશમાં હોય જ વારા કેલે, એટલે ધોકો કર્યો ધોકો હવે, એટલે ધોકો છે એટલે આજ કંઈ। અને જો કે કાલે રજા નથી રાખવી પડવાની, કડીક ખવારમાં રામ રામ આટલામાં આજુબાજુમાં કરી લેવું ને, વેતી આપણે વેતી ગાડી જ રાખવાની છે ટૂંકમાં, એવું છે બધું। અહીંયા મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે, તો મીરા જય ગૌ માતા, મીરા તો અહીંયા બાંધી છે જય ગૌ માતા। તો મીરાનું વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ, હાલો એ બાળકો એ ફટાકી હાંગ્યા ફોડ્યા હતા ને એની સાફ સફાઈ ને એવું બધું હાલે છે કેમ? એની સાફ સફાઈ હાલે છે? વાડિયા જવાનું છે ને અમારે? તો તમારે વાડિયા જવાનું, કર્યું કોક કોક દબાવવાની છે અને પાણી વરવાનું છે, એટલે પાવર તો એક વાગે આવી છે। આજે છે ને તો ભાઈને પાછી તબિયત થોડીક બગડી છે, દીકરો જો આજ બોલી માં તમે બધા વર્તી જજો ફેર છે, તબિયત છે ને લુજ થઈ ગઈ વધારે, કારણ કે તાવ આવી ગયો કાદીકું। હાલો કયો રામ રામ ફરીથી બોલ, સીતારામ બોલ, અરે વાહ જો ભાઈ બે ગયા દૂધ નું મિલકન ને શાખાન ને દૂધ નું શાખાંડ ને દૂધ ને એવું બધું ભરીને કેમ કર્યું કોક કોક દબાવવાની છે ને પાણી વરવાનું હે? હા તમે ભાવના બે જાવ, અને અહીંયા જો બેન નો વારો ચડી ગયો ઠામ વાસણ માં, કાલ કાલ તો બેન વાડી આવી હતી, વાડી કે ઠાકી ગયું, ઠાકી જાય ને કેદું નું હમણાં આવું કઈ કામ કર્યું ન હોય, હા 4-5 વર્ષ થયા મૂકી દીધું એને કેમ? સુરત છે એટલે સુરત તો કઈ વાડીએ જવા ન હોય, અને કાલ લેતા નથી બધા ને, એટલે એવું બધું હતું। હાલો આપણે જવું છે અત્યારમાં સણા વાવવા, ગોવિંદભાઈ ના અમારા ફઈ દીકરાના સણા વાવવા જવા, કાલ લસણ એનું આપણું વાવીને પછી એનું વાવી આવ્યો હતો, આ ગોવિંદભાઈ ત્યાં જો સણા વાવવા આવ્યો હોઉં, તો સણામાં આપણે 24ની જારી થશે આગલા ધોકામાં, આગલા ધોકામાં 3 દાંતે એટલે 24ની જારી 2 ફૂટની બરોબર ને ગોવિંદભાઈ? કમ્પ્લીટ છે તો કોઈ જારી માપેલી નથી, અહીંયા 8નું રાખ્યું છે પ્લસ પારો બીજું 8, હા એટલે રેડી કમ્પ્લીટ, બધા પાટલા સરખા થાય ને, હા પારાનું કમ્પ્લીટ થાય, હા બધા પાટલા સરખા થાય, એટલે કે વાતરમાં 3 આવ્યું એમાં 24ની જારી, પણ પારાની પણ પરફેક્ટ જગ્યા રહીએ ને એ રીતે અમે સેટિંગ કર્યું છે બરોબર પારા બરણાનું, પછી આમાં પણ રોટરી પણ જો 3 જ છે એ પણ સણાના જ છે, સણાના એટલે ટૂંક ટૂંકમાં ગમે એ આ વણી માલે છે એમ, કે સ્પેશિયલ સણાના જોઈએ એવું નથી, આ ઘઉંમાં હાલે છે ને ધાણામાં હાલે છે બધે હાલે હા રોટર, અને ખાતરમાં એ રીતે ખાતરના પાઇપ ફેરવવા પડ્યા, જે આપણે ડુંગળીમાં સાટણીમાં જતા એ પાઇપો બંધ કરી દીધા, અને આગલા 3 પાઇપ ચાલુ કરી દીધા, એટલે એમાં જે જે એમાં પાઇપ જોતા હોય એ રાખ્યા, બીજા બધા બંધ કરી દીધા આ રીતે, એટલે એ થઈ ગયું, એ પાછલી પેટીમાં ખાતર નાખે ને આગળમાં સણા નાખે, સણા ક્યાં છે ગોવિંદભાઈ? 3 નંબર કેટલા નાખવાના વીઘે? વીઘે 11-12 કિલો, 11-12 કિલો કાયદેસર સણા જોઈ એટલે એ રીતના નાખવાના, બિયારણના છે ને? હા બિયારણ, કયું બી છે? એ છે ગુજરાત અલા જુનાગઢ યુનિવર્સિટી, હા 35, તો આ રીતનું કંઈક બિયારણ છે,
આ સર્ટિફાઈડ શું છે? રજા પડી ગઈ છે? દિવાળીની રજા પડી ગઈ ને ખેતી કામે લાગી ગયા. દિવાળીની રજામાં ખેતી કામે લાગી ગયા, કરવું જ પડે ને એમાં તો હાલે. મગફળી બધું લેવાય જાય, પછી ખેતી કામ કરીને પછી ન્યા શું વાવવાનું? પછી ન્યા તમારે ઘઉં જ વાવવાના છે. ઈ ગામ પાસે ટૂંકમાં, હા ગામ ને અડીને ઘરની અડી અડીને એમ ટૂંકમાં ત્રણ વાવેતર. હા ત્રણ વાવેતર. લસણ કાલે આપણું વાવેતર હતું ને, એ આપણું વાવેતર કરીને અને પછી ગોવિંદભાઈને અહીંયા સુધી લસણ થયું. અહીંયા એને 4 વીઘાની મગફળી હતી, એટલે એમાં 2 વીઘાનું લસણ થયું અને 2 વીઘાના સણા થાય. અને હવે ગામ પાસે રહી ત્યાં 3.5 વીઘાની મગફળી છે, એ પણ મગફળી થઈ ગઈ છે. અને અહીંયા આ રીતનું કંઈક વાવેતર થઈ ગયું. અહીંયા સુધી લસણ થયું, અહીંથી એટલા સણા થાય. હવે આ લસણ આમથી વાવ્યું તો કપાસેથી, અને આ સણા આમથી વાવવા, બે વૈશે કરવું ભેગું. હવે જે થાય આખા પાછું જેમ તેમ થાય, કદાચ થોડા ઘણું, બાકી લગભગ વાંધો નહીં આવે. કારણ કે મગફળીના પારા આપણે જ બાંધેલા હતા ઉનાળામાં, જે ઓરવવાનો ટાઈમ હતો ને, પછી પારા બાંધીને એને ટૂંકમાં ઓરવીને મગફળી વાવી હતી. એકવાર પલાળીને પછી મિની ટ્રેક્ટરે વાવી હતી. ગોવિંદભાઈ અહીં કઈ માંડવી હતી? કેવી થઈ? 4 વીઘાની 75 કોથળા. ઓલી વાડીએ ત્યાં 32 હતી પણ એ ઉગી ગઈ હતી, પણ એ બહુ જાતી થાય એવું લાગતું નતું. 20 થાય, 12-13 ગુણ થાય, એટલું જ થાય બસ. ઓણહારું આ ઉગાવવાનો પ્રશ્ન વધારે મોડું થઈ ગયું ને, લેટ થયું. ઉપાડવામાં બહુ મોડું થયું, ઉપાડવામાં બહુ મોડું થયું. વરસાદ એમાં શું વરસાદ રાખો? 20-25 દિવસ અભધારો આવ્યો. હા હા, 10 થી લઈને અત્યારે લાગી. હાલો હવે કરીશ. હાલો આપણે સૈણા વાવતાથી વાવી ગયા ને, જો લસણ પેલું ખેતર લેવાનું છે અટાણે, અને આ ભાઈની ડુંગળી વાવી ગયા હતા જો ઓલી બાજુ કા હેમંતભાઈ, તો ડુંગળી વાવી ગયા હતા ને, હવે અત્યારે લસણ વાવવાનું છે. લસણ આપણે ટૂંકમાં 21 દાતે વાવવાનું છે, અને લસણની પેટી આ છે અમારા 4 મણ. જો અડધો પોણો વીઘો હોય જતા હોય ઉપાધિની, કેમ 4 મણની છે તો, અને ખાતર 1 થેલી સામે. લસણ કેટલી ગુણ્યું ભાંગી? 8 ગુણ્યું, એટલે 3.5-3 વીઘાનું થાય. એટલું છે, 3.5-3 વીઘાની ડુંગળી થઈ, અને બીજું એટલું લસણ વાવવાનું છે. અને અમે લસણ અહીંયા છે ને 7 મણ વાવી, એ તમે કાલના વિડીયોમાં જોયું બરાબર.
અને આગલો વિડીયો કદાચ હેમંતભાઈનો જોયો હશે ડુંગળીનો. બરોબર, તો લસણ અમારે અહીંયા 7 મણનું વાવેતર થાય છે. 7 મણ વાવીને એટલે કમ્પ્લીટ થઈ જાય, કાંઈ ઘટે જ નહીં કા. તો 7 મણ વાવી અને આ વાવવા ટાણે છે ને તો આ રીતે થોડુંક છે ને વાવી લે જાય એટલે પાંદડી ઉડી જાય ને એટલે રોટરમાં છે ને જેથી કરીને રોકાય નહીં. ને ઓલું શું છે, ઘરકા ઘરા ઘેરા ઘરકા થાય, ક્યાંક ઢુંગલો પડે ત્યાં ઢુંગલો પડી જાય અને ઓછું પડે ત્યાં ઓછું પડે એવું થાય. એટલે આ છે ને એક જ ધારો દબેલો ઓર રાખવો પડે. આમાં ફૂલ અને લસણનું એવું હોય કે જેટલું ઘાર હોય ને તો ન હાલે, આ જેટલું સૂકું હોય ને એટલું વધારે લહે. લસણનું ઓરમાં થોડુંક એમ થાય, જેટલું સૂકું હોય ને એટલું ટૂંકમાં ઉપરથી હરે વધારે, એટલે કે આ ખાસા વધારે ઉપાડે રોટર. બાકી તો બીજું તો કાંઈ આમાં ખાસ હોય નહીં. પણ એક ધારું વાવેતર કરવામાં છે ને તો પાંદડી ઉડાડવી પડે, આ રીતની પાંદડી નીકળી જાય ને એટલે વાંધો ન આવે. બાકી તો પછી આ રીતે વાવેલી વાવલી ને અને પહેરે જવાનું રહીએ.